ગોરવા ગિરનારની અતિ પરિક્રમા અને પાવનકારી લીલી પરિક્રમાનું અનેરું મહત્વ છે. સામાન્ય રીતે ભાવિકો પરિક્રમા કરવા માટે ભવનાથથી ઇટવા ચેકપોસ્ટ ગેટ ખાતેથી જંગલ માર્ગે પ્રવેશ કરતા હોય છે, પરંતુ આ સિવાય પણ અન્ય એક માર્ગથી ભાવિકો પરિક્રમા માટે જતા હોય છે. આખરે કયો છે તે માર્ગ જોઈએ આ ખબરમાં. ગિરનાર ઉત્તર રેન્જમાં આવેલ ડેરવાણ ગામથી પરિક્રમા માર્ગે જવાનો માર્ગ આવેલ છે. મોટા ભાગે સુરત પંથક સિવાયના બહારના ભાવિકો આ માર્ગથી અજાણ હોય છે. આ માર્ગથી પરિક્રમા કરવાનો મોટો ફાયદો એ થાય છે કે તેઓને જૂનાગઢના ટ્રાફિકથી છુટકારો મળી જતો હોય છે. ડેરવાણ ગામથી જાંબુડી ચેકપોસ્ટ નાકા દ્વારા અહીંથી સીધા ઝીણા બાવાની મઢી જવામાં સરળતા રહે છે, જેથી ભાવિકોને ન તો જૂનાગઢ શહેરનો ટ્રાફિક કે ન ભવનાથ તળેટીના ટ્રાફિકનો સામનો કરવો પડે. જોકે આ વર્ષે લીલી પરિક્રમાના માર્ગ પર બહુ ઓછા પ્રમાણમાં ભાવિકો પસાર થતા જોવા મળે. મહત્વનું છે કે મોટા ભાગે સુરત પંથકના ભાવિકો આ માર્ગનો ઉપયોગ કરતા હોય, ત્યારે હાલ સુરતમાં ચોમાસા સિઝનની ખેતીવાડીની મોસમ કામકાજનો અંતિમ તબક્કો હોવાથી લોકો તેમાં વ્યસ્ત છે, જેને લઈને આ વર્ષે પરિક્રમામાં સુરતના લોકો ઓછા પ્રમાણમાં પરિક્રમા કરવા આવેલ છે, ત્યારે આ માર્ગ પર બહુ ઓછા ભાવિકો અહીંથી પસાર થતા જોવા મળેલ છે. મહત્વનું છે કે ગરવા ગિરનારની લીલી પરિક્રમા કુલ 37 કિલોમીટરની હોય છે. સ્કંદ પુરાણ મુજબ ભગવાન કૃષ્ણએ પ્રાચીન સમયમાં સૌપ્રથમ લીલી પરિક્રમા કરેલ, જ્યારે અર્વાચીન સમયમાં 150 વર્ષ પહેલાં દિવાન અનંતજી દ્વારા લીલી પરિક્રમાનો પ્રોત્સાહન આપી શરૂ કરાયું હોવાનું સ્થાનિક ઇતિહાસકારોનો મત છે. મારું નામ ભાટી જયરાજ છે. અત્યારે હું ડેરવાણના રૂટ ઉપર પરિક્રમા કરવા જાય છે, લીલી પરિક્રમા કરવા, કેમ કે અત્યારે સોરઠના જ લોકો અહીંયા આવે છે. અત્યારે ચોમાસાની છેલ્લી સિઝન છે, અત્યારે મોસમ છે એટલે લોકો અહીંયા ઓછા નીકળે છે. સામાન્ય રીતે આ રૂટ ઉપર દર વર્ષે પરિક્રમામાં કેટલી સંખ્યા જોવા મળે? અત્યારે દર વર્ષ કરતા વખતે ઓછી છે. હા, અત્યારે ઓછી છે, કેમ કે ગયા વર્ષે બહુ પબ્લિક અહીંથી જતું હતું, અત્યારે થોડુંક ઓછું છે, કેમ કે અત્યારે અહીંયા ચોમાસાની છેલ્લી સિઝન છે એટલે મોસમ છે એટલે પબ્લિક ઓછું નીકળે છે. મોટા ભાગે આ રોડનો આ માર્ગનો ઉપયોગ ક્યાં લોકો કરે? આ રોડનો અત્યારે ઉપયોગ કરે સોરઠના જે જાણીતા હોય ને એ જ લોકો અહીંયા ઉપયોગ કરે છે.